भक्ति मार्ग में भगवान भक्त माटे रुदन करे छे, माँ यशोदा माटे श्री कृष्ण परमात्मा रुदन करीने माँ यशोदा ने जगाड़े छे। नमस्कार दर्शक मित्रों, हूँ आपनो मित्र श्यामल दवे, आप जोई रहा छो खबर छे .com चैनल अने आपणे चर्चा करी रहा छे गीतानु ज्ञान। आपणे जोई रहा हता मित्रों योग मार्ग, के योग मार्ग में शुं थाय, योग मार्ग में आपणे जोयुं के कृष्ण ने प्रगट करवा माटे शुं 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 कष्ट अने तकलीफो वेठवी पड़ी। अने मित्रों विचार करजो, कृष्ण परमात्मा प्रगट थया पछी मथुरा में रह्या नथी, तत्काल वसुदेवजी महाराज ए कृष्ण परमात्मा ने लई जईने क्यां मूकी आव्या? दरेक जाणो छो मित्रों गोकुळ। हवे आ गोकुळ એટલે કયો માર્ગ છે એ સમજવાનું છે મિત્રો। ગોકુળ એટલે ભક્તિ માર્ગ છે, અને ભક્તિ માર્ગમાં શું થાય જુઓ મિત્રો, જ્યાં તમે પ્રભુની ભક્તિની શરૂઆત કરો છો ને અને પ્રભુ માટે ભક્તિ કરો છો ત્યાં તમે ગોકુળમાં બેસી ગયા છો, અને ગોકુળ એ ભક્તિ માર્ગ છે। અને જ્યાં ગોકુળમાં માં યશોદા સૂતા છે, નંદબાવા સૂતા છે, અને વસુદેવજી મહારાજ કૃષ્ણ પરમાત્માને સ્વહસ્તે લાવીને માં યશોદાની બાજુમાં સુવડાવી દે છે। વિચાર કરજો મિત્રો, હ યશોદા એટલે શું? યશોદા એટલે જ તમારી બુદ્ધિ। જ્યાં બુદ્ધિ પરમાત્મામાં સમર્પિત થઈ જાય ને તો પરમાત્મા તમારી બાજુમાં આવીને વિચરણ કરે છે મિત્રો। અને માં યશોદાને એ વાતની જાણ નથી કે લાલો સૂતો છે, ભગવાન સ્વયં સાક્ષાત જગતને ધારણ કરનાર એવા નારાયણ શ્રી કૃષ્ણ પરમાત્મા સૂતા છે। અને જોયું કે માં જોતી નથી તો કૃષ્ણ પરમાત્મા રુદન કરે છે મિત્રો। આ છે ભક્તિ માર્ગ। ભક્તિ માર્ગમાં ભગવાન ભક્ત માટે રુદન કરે છે, માં યશોદા માટે શ્રી કૃષ્ણ પરમાત્મા રુદન કરીને માં યશોદાને જગાડે છે અને યશોદાને જગાડે છે। આ કહેવાનું તાત્પર્ય આ કથાને, આ પ્રસંગોને અને આ પાત્રોને, એક પાત્ર નહીં પણ તમારી અને મારી સાથે સરખાવજો મિત્રો, તો આ કથાનો આનંદ અને કથાનો મર્મ સમજાશે। કૃષ્ણના જન્મની કથા તો બધાને જ ખબર છે, પણ યોગ માર્ગ એ મથુરા માર્ગ છે અને ભક્તિ માર્ગ એ ગોકુળ માર્ગ છે। ભક્તિ માર્ગમાં બીજી રીતે સમજાવું તો આજની ભાષામાં સમજીએ ને મિત્રો, તો યોગ માર્ગ એટલે શું? યોગ માર્ગ એટલે એક વાંદરી અને એનું બચ્ચું, એક વાંદરી અને એનું બચ્ચું આ યોગ માર્ગને છે, અને એક બિલાડી અને એક એનું બચ્ચું એ ભક્તિ માર્ગ છે। માર્ગ તમારી પાસે છે, તમારે વિચાર કરવાનો છે કયો માર્ગ લેવો અને કયા માર્ગ પર જવું। પરંતુ મિત્રો ચિંતન કરજો અને વિચાર કરજો, યોગ માર્ગમાં વાંદરી અને એનું બચ્ચું છે। હવે આ બચ્ચાએ કોના ઉપર આધારિત રહેવું પડે છે? આ જ બચ્ચું એ વાંદરી એટલે કે એની માતાને પકડી રાખે છે તો એ સુરક્ષિત રહે છે, હં। અને ક્યારે? એક ઝાડ પરથી બીજા ઝાડ પર જ્યારે વાંદરું કૂદતું હોય અને જો એની માતાને બચ્ચું ન પકડે તો એ બચ્ચું ત્યાંનું ત્યાં જ રહી જાય છે અને એ વાંદરી બીજે ઝાડ પર જતી રહે છે। કહેવાનું તાત્પર્ય, યોગ માર્ગમાં તમારે તમારા આરાધ્યને સતત પકડીને રાખવા પડે છે। જો તમે એ આરાધ્યને છોડ્યા તો આરાધ્યને કૂદીને જતા વાર લાગતી નથી। પરંતુ ભક્તિ માર્ગ એટલે કે બિલાડી અને એનું બચ્ચું, બિલાડીનું બચ્ચું જોયું છે ને, બિલાડીનું બચ્ચું એની માં જ્યારે એને લઈને જતી હોય ને બિલાડી, તો શું કરે? બિલાડીને બચ્ચું બચ્ચાને પોતાના દાંત વડે ગળા ગરદનથી પકડીને ઊંચકીને બીજે લઈ જાય છે। એ જ દાંત છે મિત્રો, એ જ દાંત છે, એ જ મુખ છે કે જે પોતાના મુખમાં આવેલા ઉંદરને મારી નાખે છે। પરંતુ એ જ દાંત વડે જ્યારે પોતાના બચ્ચાને ઉંચકે છે તો બચ્ચા ઉપર સહેજ પણ ઘા થતો નથી। આ જ વિચારવાનો વિષય છે, આ વિષય
બિલાડી અને એના બચ્ચા વિશેનો વિષય એટલે કે ભક્તિ માર્ગ ઉપરનું ચિંતન આપણું ચાલુ રાખીશું મિત્રો. એ ચિંતન માટે જોતા રહો ખબરછે.com ચેનલ. ફરી આવતા સપ્તાહે મળીશું. ત્યાં સુધી રજા આપજો. શ્યામલ દવે.